જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને એનડી ગ્રુપ ઓફ કંપનીઝ ન્યૂ દિલ્હી એન્ડ ઇન્દ્રેકા સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના કોવિડ-19ની મહામારીમાં નિસ્વાર્થ ભાવે માનવતાવાદી અભિગમ અપનાવી સેવાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ તથા સંસ્થાને એનક્યુટ રેવાના મોતી એનક્યુટ એવોર્ડ 2020થી બિરદાવવાનો સન્માન સમારંભનું આયોજન ડૉક્ટર આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નાનંદના ધારાસભ્ય પીડી વસાવા, નર્મદા સુગર ધારીખેડા અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, નર્મદા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, દિનેશભાઈ તડવી તથા ઇન્દ્રેકા સંસ્થાન ડેડિયાપાડાના પ્રમુખ ડૉક્ટર વિનોદ કૌશિક અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જ્યોતિ જગતાપ અને મંત્રી દીપક જગતાપની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જેમાં નર્મદા જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે નિસ્વાર્થ ભાવે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ 30 જેટલી સેવાભાવી વ્યક્તિઓ અને સેવાભાવી સંસ્થાઓને 2 મરણોત્તર સન્માન સહિતને રેવાની મોતી એવોર્ડ 2020 એનાયત કરી પુષ્પગુચ્છ આપી દરેકનું સારું ઢાળી સન્માન કર્યું હતું. ડૉક્ટર વિનોદ કૌશિક અને દીપક જગતાપે સ્વાગત પ્રવચન કરી સંસ્થાનો પરિચય આપી મહેમાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવા પ્રાસંગિક પ્રવચનમાં જનસેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા સેવાભાવી 30 જણાને એવોર્ડથી સન્માનવાની પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે અને નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ એવોર્ડ મેળવ્યા પછી આટલેથી ન અટકી કોરોના સંકટમાં અન્યોને પ્રેરણા મળે તે માટે આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવા જણાવી વિજેતાઓને અને આયોજકોને એવોર્ડ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જનકલ્યાણ સેવા ટ્રસ્ટના મંત્રી દીપક જગતાપે જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિનો ખ્યાલ આપી આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સ્વર્ગીય ઋષિ એચ મહેતા યુએસએ મરણોત્સવ સન્માન, મિત ગ્રુપ રાજપીપરા, આર્ટ ઓફ લિવિંગ રાજપીપરા, કેવડિયા પરિવાર, શિવરામ પરમાર સંગીતકાર મુંબઈ રાજપીપરા, ગોપાલસિંહ ડી ક્ષત્રિય ડેડિયાપાડા, નર્મદા જ્યોર્જ બર્ક બુકે ફાઉન્ડેશન, એનબી મહિંદા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, બ્લડ બેંક રાજપીપરા, રાજેન્દ્રભાઈ પટેલ શ્રીજી મેડિકલ સ્ટોર રાજપીપરા, નિરંજન વસાવા પ્રમુખ સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન, એમએલ ગમારા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લા જેલ રાજપીપરા, પીએસઆઈકે કે પાઠક, શ્રી સંજય અગ્રવાલ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ એચઆર એન્ડ એડમિન રાજેશ્રી પોલીફિલ કંપની એ ડિવિઝન ઓફ સેન્ચુરી ઇન્કા લિમિટેડ શ્રી પ્રતિક પંડ્યા, નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નર્મદા એકતા નર્સરી, ડૉક્ટર રાજકુમાર ભગત સિવિલ હોસ્પિટલ રાજપીપરા, શ્રી ધનંજય ડીશિયા દેડિયાપાડા, શ્રી ધરમભાઈ ખત્રી નાની બેડવાણ સ્વર્ગીય સર્વાંગીણ ગ્રામ વિકાસ મંડળ માંગરોળ અન્નપૂર્ણા મંડળ રાજપીપરા, પ્રેસ ક્લબ નર્મદા રાજપીપરા, શ્રી અરુણભાઈ તડવી પ્રમુખ સરપંચ પરિષદ ગુજરાત તાલુકો તિલકવાડા, શ્રી હિતેશભાઈ ડી વસાવા દેડિયાપાડા, સગનભાઈ કણકર પ્રમુખ નર્મદા પેન્સરન મંડળ, ડૉક્ટર પ્રશાંત જરીવાલા રાજપીપરા, સાયક્રાસ્ટ્રિક જનરલ હોસ્પિટલ રાજપીપરા, શ્રી મહેશભાઈ દલાલ રાજપીપરા, ડૉક્ટર નિહાર પરમાર આયુર્વેદિક અધિકારી શ્રી રાજપીપરા, મહંત શ્રી જાનકીદાસ મહારાજ ધનેશ્વર મંદિર માંગરોળ, શ્રી પરેશભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ અને ટીમ વાવડી શ્રી કમલેશભાઈ પટેલ રાજપીપરા, સ્વર્ગીય ચંપકલાલ સુખડિયા સ્મૃતિ ટ્રસ્ટ રાજપીપરા, સ્વર્ગીય ભરતભાઈ પી વ્યાસ ગાયત્રી ઉપાસક રાજપીપરા મરણોત્તર સન્માન ને રેવાના મોતી એવોર્ડ 2020થી બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સરકારની ગાઈડલાઇન પ્રમાણે થર્મલ સ્કિનિંગ, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક સાથે કાર્યક્રમ યોજાયો હતો. દીપક જગતાપ, ZSTA રાજપીપરા.